મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે આઠમા ધોરણના ગણિતની સ્વ અધ્યયન પોથીનું પ્રકરણ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે પ્રશ્ન પહેલો છે તેની ગણતરી કરી લીધેલી છે. આજે જોઈએ પ્રશ્ન નંબર બે. હવે શું આપેલું છે? ખાલી જગ્યા પૂરો. અને તમે જો આ વિડીયો જોતા હો તો આ વિડીયોના અંતમાં તમારા માટે એક સરપ્રાઇઝ છે, તો તે જોવાનું પણ ચૂકશો નહીં. શું ખાલી જગ્યા આપેલી? આપેલી છે, જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો એક્સ, અને આવી નિશાની આપેલી છે, આવી નિશાની આપેલી છે ને, તેને શું કહેવાય? તો કે તેને કહેવાય ચલે છે. શું કહેવાય છે? ચલે છે, અથવા તો ચલનમાં છે. તો આવી નિશાની ક્યારે હોઈ શકે? જ્યારે એક્સ અને વાય છે એ સમપ્રમાણમાં હોય તો આવી નિશાની છે આપણે કરી શકીએ. તો આ શું બતાવે છે? એક્સ અને વાય છે એ સમપ્રમાણમાં છે. બીજા શબ્દોમાં, જો એક્સની કિંમતમાં વધારો થાય તો વાયની કિંમતમાં પણ વધારો થાય છે. બીજું આપેલું છે, જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો એક્સ આ ચલે છે. તમને ખ્યાલ આવી ગયો, અહીં એક રહી ગયું છે, એક્સ ચલે છે એકના છેદમાં વાય. તો જો આ જો ઉપલું જે છે એ સમપ્રમાણ હોય તો આ એક્સ ચલે છે એકના છેદમાં વાય શું હોવું જોઈએ? તો કે તે હંમેશા વ્યસ્ત પ્રમાણ જ હોવું જોઈએ. અને બીજી રીતે પણ સમજીએ કે જો કોઈ પણ બે રાશિ સમપ્રમાણમાં હોય તો તેમનો ભાગાકાર છે એ કેવો હોય? અચળ હોય. સમપ્રમાણ હોય તો ભાગાકાર અચળ હોય, અને જો વ્યસ્ત પ્રમાણ હોય તો ગુણાકાર છે એ કેવો હોય? અચળ. આ બે જ વસ્તુઓ છે એ બરાબર સમજી લઈએ. ગયા વિડીયોમાં પણ મેં આ વાત કરેલી, આજે ફરીથી પાછી પુનરાવર્તન કરીને કહું છું કે આ બે જ વસ્તુઓ જો સમપ્રમાણ હોય તો ભાગાકાર અચળ હોય, અને જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગુણાકાર અચળ હોય છે. હવે જો અહીં પછીની ખાલી જગ્યા, જો એક્સ વાય બરાબર કે ક્યારે લખી શકાય? તો કે વ્યસ્ત પ્રમાણ હોય તો જ છે લખી શકાય. તો કે અહીં પણ ખાલી જગ્યામાં શું આવશે? વ્યસ્ત પ્રમાણ. સમપ્રમાણમાં હોય તો શું આવશે? તો કે જો કે શું છે? તો કે કોઈ પણ એક અચળ સંખ્યા છે. તો એક્સ ના છેદમાં વાય બરાબર કે ઉપર લખી દીધેલું છે આપણે, બરાબર. આ જ વસ્તુ છે તમારે યાદ રાખવાની છે, સમપ્રમાણમાં ભાગાકાર અચળ અને વ્યસ્ત પ્રમાણમાં ગુણાકાર અચળ. ચાલો પછીની ખાલી જગ્યા જોઈએ. જો અને આને જો ફરીથી પાછું આ વસ્તુ બીજી સમજીએ કે એક્સ ચલે છે એકના છેદમાં વાય છે, એનો મતલબ શું થયો? કે જો એક્સની કિંમતમાં વધારો થાય તો વાયની કિંમતમાં ઘટાડો થાય છે. આનાથી ઉલટું પણ સાચું છે કે એક્સની કિંમતમાં ઘટાડો થાય તો વાયની કિંમતમાં વધારો થાય. હવે તેરમી ખાલી જગ્યા, જો એક રાશિ વધવાની સાથે બીજી રાશિ ઘટે છે. જો હમણાં થોડી વાર પહેલા સમજૂતી આપી ને કે એક રાશિ વધે અને બીજી ઘટે તો એ બંને કેવી છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીં જવાબમાં શું આવશે? વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. હવે આ જે બંને વસ્તુઓ છે, કઈ વસ્તુઓ? તો કે આજે હું તમને આ બોક્સ કરીને આ બંને વસ્તુઓ છે એ હાઈલાઈટ કરી દઉં છું. આ જે બંને વસ્તુઓ છે એનો જ આપણે ઉપયોગ કરી અને મોટા ભાગના આ સતીના દાખલાઓ છે કરી શકશું. જ્યારે પણ સમપ્રમાણ હોય ત્યારે ભાગાકાર અચળ, અને વ્યસ્ત પ્રમાણ હોય તો ગુણાકાર અચળ. હવે જો અહીં શું આપેલું છે? એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે. હવે વ્યસ્ત પ્રમાણમાં હોય તો એક્સ અને વાય, આ એક્સ અને વાય એનો ગુણાકાર કેવો રહે? સરખો રહે. તો આ બંનેનો ગુણાકાર શું થાય? 60 × 10 600 થાય. તો બેને કેટલા વડે ગુણીએ? બેને કેટલા વડે ગુણીએ તો 600 મળશે? તો જવાબમાં શું મળશે? 300. હવે જો રીત જ બતાવી હોય તો રીત કઈ રીતે બતાવી શકાય? તો કે એક્સ વાય બરાબર
के लई आ बीजा माटे लईए के एक्स छे ए 60 छे वाय छे ए 10 छे तो के नी किंमत शुं मळी आपणने के नी किंमत मळी 600। हवे ए ज वस्तु छे ए बीजा माटे करीए आपणे एमां पण एक्स वाय बराबर के नी किंमत आपणने मळी गई एक्स वाय बराबर 600 एक्स आपणे शोधवानो छे वाय केटला छे 2 बराबर 600 तो एक्स बराबर शुं थशे तो के 600/2 बराबर 300। जो गणतरी बतावानी होय तो आ रीते तमे गणतरी बतावी शकशो। अहीं एक्स अने वाय सम प्रमाणमां छे पहेला जो अने अने छे ए आपणे टूंकी रीतथी उकेलता शीखीए गणतरी तो तमने हूँ शीखवाड़ी सकशो। आ 12 छे अने 48 आ बन्ने वच्चे संबंध शुं छे तो के 12 ने 4 वडे गुणीए तो 48 मळे तो 6 ने केटला वडे गुणवा पड़शे 4 वडे 6 4 24 तो जवाब शुं मळी गयो आपणने 24। हवे आने एक्स ना छेदमां वाय बराबर के नी रीते उकेलीए एक्स एटले 12 वाय एटले 48 12 4 48 એટલે k ની કિંમત શું મળશે 1/4। હવે બાકીમાં છે એ કિંમતો છે જે પણ કિંમતો છે એ મૂકતા જઈએ x ના છેદમાં y બરાબર 1/4 k ની કિંમત આપણે શોધી x 6 છે y આપણે શોધવાનો છે બરાબર 1/4 તો શું મળે આપણને જો આ y ને અહીંથી આ બાજુ લઈ આવું 4 ને આ બાજુ લઈ આવું એટલે કે 6/4 બરાબર y એટલે y બરાબર શું મળે આપણને જવાબ મળી જાય 24। ટૂંકી રીત અને આ આખી ગણતરી આ બંને છે એ તમને આવડવી જોઈએ। પછીનો છે જો ઝડપ અચળ હોય ઝડપ કેવી છે અચળ તો કાપેલું અંતર અને લાગતો સમય ઝડપમાં વધારો ઘટાડો થતો નથી તો કાપેલું અંતર અને સમય છે એમાં પણ વધારો ઘટાડો થશે નહીં તો અહીં શું છે બંને વચ્ચે તો કે અહીં જવાબ લખું છું સમપ્રમાણ છે એ જવાબમાં કહી શકાય। ત્યાર પછીનો છે એક રિક્ષા 3 કલાકમાં 36 કિલોમીટરનું અંતર કાપે છે જો રિક્ષાની ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો આ અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ જો 3 કલાકમાં 36 કિલોમીટર એટલે 1 કલાકમાં કેટલા કિલોમીટર થશે 12 કિલોમીટર થશે 1 કલાકમાં કેટલું થશે તો કે 12 કિલોમીટર। હવે 4 કિલોમીટર કાપવાનું છે અંતર તો 4 કિલોમીટર અંતર કાપવાનું છે તો સમય કેટલો લાગે 12 કિલોમીટર કાપવા તો કે 1 કલાક તો 4 કિલોમીટર માટે કેટલી મળશે તો કે ભાઈ 2.1/4 સમય મળશે અથવા તો 2 કલાક અને ચોથો ભાગ એટલે કલાક એટલે 60 મિનિટ 60 મિનિટનો ચોથો ભાગ શું મળે તો કે 15 મિનિટ એટલે જવાબ શું આવશે 2 કલાક 15 મિનિટ 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક। જો આ જોયું ને આપણે કે 3 ને 2 ભાગી દઈએ 3 1 3 અને 3 2 6 તો અહીં શું લાગશે 2 કલાક 15 મિનિટ છે સમય લાગશે। પછીનું છે પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય વ્યસ્ત પ્રમાણમાં હોય તો કિંમતો શું અચળ રહે જો આપણે હમણાં થોડી વાર પહેલા જોયું કે જો બે વ્યસ્ત પ્રમાણ હોય તો શું મળે તો કે જો આ શેના માટે જે પ્રથમ આ અહીં બાજુમાં પણ લખી નાખીએ આપણે કે જો સમપ્રમાણ હોય સમપ્રમાણ હોય તો ગુણાકાર છે ભાગાકાર છે એ અચળ રહે અને વ્યસ્ત પ્રમાણ હોય તો એમનો ગુણાકાર છે એ અચળ રહે છે। તો જો અહીં પ્રશ્ન શું પૂછેલો છે પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં છે તો તેમને અનુરૂપ કિંમતો કેવી રહે તો કે તેમનો ગુણાકાર છે કેવો રહેશે અચળ રહેશે કિંમતોનો ગુણાકાર છે કેવો રહેશે અચળ રહેશે। 1 કલાકમાં 48 કિલોમીટર તો 12 મિનિટમાં કેટલું અંતર થાય હવે જો અહીં કલાકને આપણે મિનિટમાં ફેરવીએ તો 60 મિનિટમાં
48 કિલોમીટર. અહીં આપણને આપેલું છે 12 મિનિટ, 60 મિનિટ અને 12 મિનિટ, એટલે કે આજે 60 મિનિટનો કેટલામો ભાગ થયો? પાંચમો ભાગ. એટલે 48 ભાગ્યા 5 કરીએ. હવે 9 5 45 થશે, 3 વધે, શૂન્ય મૂકીએ એટલે 30, 6 5 30, એટલે કે 9.6 કિલોમીટર અંતર છે 12 મિનિટમાં કાપી શકાશે. પછીનો જોઈએ 20મો. એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે ગુણાકાર કેવો હશે? અચળ. જો અહીં જોઈએ કે 6 ગુણ્યા 4, 6 4 24, તો 3 ને કેટલા વડે ગુણીએ તો 24 થશે? તો કે 8. આ દાખલો કરીને પણ સમજી શકાશે. હવે મેં તમને કીધેલું ને કે ભાઈ છે તમારા માટે એક સરપ્રાઈઝ છે. દરેક વિડીયોમાં એક પ્રશ્ન હશે. આજનો પ્રશ્ન એવો છે, આ પ્રશ્ન તમારે ઉકેલવાનો છે. એનો જવાબ છે એ મને કોમેન્ટમાં જણાવજો, અને જો એ કઈ રીતે આવ્યું તે પણ જણાવશો તો મને ઘણો આનંદ થશે. એક ટ્રકને 297 કિલોમીટર અંતર કાપવા 54 લીટર ડીઝલ જોઈએ, તો 550 કિલોમીટર અંતર કાપવા કેટલું ડીઝલ જોઈએ? 100 લીટર, 50 લીટર, 25.16 લીટર કે 25 લીટર? આનો જવાબ છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. આ સાથે છે આ વિડીયો છે અહીં આપણે પૂરો કરીએ છીએ. પ્રશ્ન નંબર 3 છે એ હવે પછીના વિડીયોમાં ગણીશું. તો ત્યાં સુધી આવજો દોસ્તો.